नमस्कार दोस्तों, आज आप पीएसएम विषे जानीशू। पीएसएम एटले प्रीपेड स्मार्ट मीटर, जे आवनारा समय में तमारा घरे पण लागी जशे। अने जो आ प्रीपेड स्मार्ट मीटर तमारा घरे लागी गयु ने तो तमारा घरनी जीवनशैली बदली नाखशे। एवं केवी रीते, तो आपणे एक उदाहरण द्वारा समझी लीए। दोस्तों, तमे मार्केट में कोई दुकाने वस्तु खरीदवा जाओ छो तो तमारे पहला पैसा चूकवा पड़े छे, अने पछी तमे ते वस्तुने घरे लई जई शको छो, वापरी शको छो, अने खराब थई जाय एटले तमारे फरीथी नवी लेवी पड़े छे। तो आ छे आपणी जीवनशैली, खरुं ने? पण आ जीवनशैलीने जो हूँ बदली नाखूँ तो, एटले के मार्केट में तमे दुकाने वस्तु खरीदवा जाओ छो अने दुकानदार तमने एम कहे कि आ वस्तु तमे लई जाओ अने वापरी लो अने खराब थई जाय पछी अमने पैसा आपजो, तो तमने केवुं लागे? जी हाँ दोस्तों, तमारा घरे जे तमे वीजळी वापरो छो ते वीज कंपनीओ वीजळी वापर्या पछी तमारी पासे पैसा ले छे। एटले तमे पहेला वीजळी वापरी लो छो, त्यारबाद तमारी पासेथी पैसा ले छे। पण हवे वीज कंपनीओ कहे छे कि तमे ऊंधा चालो छो तो अमे केम सीधा चालीए, एटले अमे पण ऊंधा ज चालीशुं। दोस्तों, अहीं वात समजवा जेवी छे कि वीज कंपनीओ सीधा रस्ते चाले छे तो घणा लोको तेनो फायदो उठावे छे। વીજળીનું બિલ ટાઈમસર ભરતા નથી, અમુક લોકો તો બિલ ચૂકવતા જ નથી, અને સૌથી મોટી બાબત છે વીજળીની ચોરી। અને આ બધાથી વીજ કંપનીઓને મોટું નુકસાન જાય છે। જેમાં 2021ની વાત કરીએ તો 2021માં વીજ કંપનીઓને 90,000 કરોડનું નુકસાન થયું છે। અને આ જ કારણ છે કે હવે વીજ કંપનીઓ પણ કહી રહી છે કે પહેલાં પૈસા અને પછી જ માલ। तो हवे वीज कंपनीओ पण पहला पैसा अने पछी मालनी नीति अपनावशे। तो दोस्तों, आ नीतिने कारणे तमारे पण प्रीपेड स्मार्ट मीटर लगाववुं पड़शे अने आवनारा समयमां तमारा घरे पण आ मीटर लागी जशे। तो सौथी पहला कया विस्तारनी अंदर आ मीटर लगाववामां आवशे अने तमारा घरे क्यारे वारो आवशे ते तमाम माहिती जो तमारे जाणवी होय तो अमे प्रीपेड स्मार्ट मीटरनो पहला वीडियो बनावेलो छे। ए वीडियोने तमे आई बटन उपर जईने जोई शको छो અને આ ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને પણ વિડીયો જોઈ શકો છો। તો આ પ્રિપેર્ડ સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરશે અને તેમાં રિચાર્જ કેવી રીતે કરાવવાનું રહેશે તેના વિશે થોડું જાણી લઈએ। તો જેવી રીતે તમારા મોબાઈલમાં તમે નેટનું રિચાર્જ કરાવો છો, તેવી જ રીતે તમારે પહેલાં આ પ્રિપેર્ડ સ્માર્ટ મીટરની અંદર રિચાર્જ કરાવવું પડશે। તો રિચાર્જ કરવા માટે એક એપ્લિકેશન બનાવવામાં આવશે, ત્યાંથી જઈને તમે રિચાર્જ કરી શકો છો। અને આ ઉપરાંત કંપનીની વેબસાઇટ અને પેટીએમ જેવા પ્લેટફોર્મ ઉપરથી પણ તમે રિચાર્જ કરાવી શકો છો। તો દોસ્તો, તમને સવાલ થશે કે આ રિચાર્જ ખતમ થઈ જાય તો તમને કેવી રીતે ખબર પડશે? તો આ એપ્લિકેશનની અંદર જ તમને તમામ માહિતી મળી જશે કે તમારું કેટલું રિચાર્જ વપરાઈ ગયું છે અને કેટલું રિચાર્જ બાકી રહ્યું છે, જેથી તમને જાણ થાય કે તમારે ક્યારે રિચાર્જ કરાવવાનું રહેશે। અને હવે તમારો મેઇન પ્રશ્ન કે જો તમારું રિચાર્જ ખતમ થઈ જાય છે તો તાત્કાલિક તમારી વીજળી કાપી નાખવામાં આવશે કે કેમ? તો તમને જણાવી દઈએ કે જેવી રીતે તમારા મોબાઈલનું બેલેન્સ ખતમ થઈ જાય છે તો તમારા કોલિંગ અને નેટ જેવી તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ અહીં જો તમારું રિચાર્જ ખતમ થઈ જાય છે તો તમને એક દિવસ સુધી વીજળી આપવામાં આવશે, એક દિવસ પછી તમારી વીજળી કાપવામાં આવશે। અને દોસ્તો, તમને જણાવી દઈએ કે જો તમારું રિચાર્જ ખતમ થઈ જાય છે તો સવારે 10થી લઈને બપોરે 1ના ગાળામાં જ તમારી વીજળી કાપી શકશે, એ સિવાય તમારી વીજળી કાપી શકશે નહીં। એટલે કે કોઈક વાર એવું બને કે રાતના સમયમાં તમારું રિચાર્જ ખાલી થઈ જાય છે તો એ સમયે તમારી વીજળી કાપી શકશે નહીં। તમારું રિચાર્જ જો રાતના સમયમાં ખાલી થઈ જાય છે તો એક દિવસ તો તમને વીજળી આપવામાં આવશે, પરંતુ બીજા દિવસે સવારે 10થી લઈને બપોરે 1ના ગાળામાં તમારી વીજળી કાપી નાખવામાં આવશે। આ સમયગાળા સિવાય તમારી વીજળી કાપી શકશે નહીં, જેથી કરીને તમને રિચાર્જ કરવાનો સમય મળી રહેશે। તો દોસ્તો, આ જે પ્રીપેડ સ્માર્ટ મીટર છે એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે જાણી લઈએ। તો દોસ્તો, જેવી રીતે આઈડિયા, જીઓ, એરટેલ જેવા નેટવર્કની તમે જાતે જ પસંદગી કરી શકો છો, એવી જ રીતે અહીં પણ અલગ અલગ વીજ કંપનીઓ જેવી કે UGVCL, PGVCL, અદાણી વગેરે જેવી કંપનીઓને તમારી રીતે પસંદ કરી શકો છો। અને આ ઉપરાંત તમને એ પણ ખ્યાલ રહેશે કે તમે રોજે રોજની કેટલી વીજળી વાપરો છો અને એ મુજબ પણ તમે મેન્ટેન કરી શકો છો કે આજે મારી કેટલી વીજળી વપરાણી છે તો મારે કેટલી વીજળીનો વપરાશ કરવો જોઈએ।
तो दोस्तों आ तू प्रिपेर स्मार्ट मीटर जावनारा समय में तमारा घरे पण लागी जशे। तो दोस्तों आ वीडियो तमने गम्यो होय तो वीडियो ने एक लाइक कर देजो अने अमारी खिस्सू चेनल ने सब्सक्राइब कर देजो।